નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રો, હું હરકિશનદરજી, અંબોડ પ્રાથમિક શાળા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. આજે આપણે હવાના દબાણના સંતુલન આધારિત એક પ્રવૃત્તિ કરીશું. જેના માટે એક જોઈશે બોટલ, પાણી અને કાણું પાડવા માટે વર્તુળ. હવે આપણે બોટલની અંદર પોણા ભાગ સુધી, 3/4 ભાગ સુધી પાણી ભરીશું. અહીંયા આપણે પોણા ભાગ સુધી પાણી ભરી દીધું છે. અહીં આપણે બોટલની અંદર અહીં આપણે એક કાણું પાડ્યું છે. અહીં બોટલનું ઢાંકણ બંધ છે એટલે કાણામાંથી પાણી બહાર આવતું નથી. હવે આપણે ધીમે રહીને બોટલનું ઢાંકણ ખોલીશું. થોડું જ ખોલીએ. અહીં આપણે બોટલનું ઢાંકણ ખોલીએ છીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બોટલનું ઢાંકણ ખોલવા બાદ અહીં આપણે જોઈ શકીએ છીએ કે બોટલનું ઢાંકણ ખોલીએ છીએ ત્યારે તેમાંથી પાણી નીકળે છે. અહીં હવાને જવા માટે જગ્યા મળે છે તેથી બોટલનું ઢાંકણ ખોલ્યા બાદ પાણી બહાર આવે છે. હવે આપણે બોટલનું ઢાંકણ બંધ કરી દઈશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બોટલનું ઢાંકણ જ્યારે બંધ કરી દઈએ છીએ ત્યારે પાણી નીકળતું બંધ થઈ જાય છે. એટલે આપણે કહી શકીએ છીએ કે જ્યારે હવાને જવાની જગ્યા મળે છે ત્યારે તે પાણી પર દબાણ કરે છે અને પાણી કાણામાંથી બહાર આવે છે. જ્યારે આપણે ઢાંકણ બંધ કરી દઈએ છીએ ત્યારે હવાને જવાની જગ્યા મળતી નથી અને તે દબાણ કરવાનું અટકાવે છે, તેથી પાણી નીકળતું બંધ થઈ જાય છે. તો અહીં આપણે હવાના દબાણના સંતુલન આધારિત પ્રવૃત્તિ કરી. ધન્યવાદ સૌ વિદ્યાર્થી મિત્રો.